સુપ્રીમ કોર્ટે આજે ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. બિલ્કિસ બાનુ ગેંગરેપ કેસમાં 11 દોષિતોને જે સમય પહેલા મુક્ત કરવામાં આવ્યા હતા ગુજરાત સરકારના નિર્ણયને રદ કર્યો છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે મહિલા સન્માનની હકદાર છે. ગુજરાત સરકારની માફી નીતિ હેઠળ વર્ષ 2022માં બિલ્કિસ બાનુ પર ગેંગરેપ અને તેમના પરિવારના 7 સભ્યોની હત્યા કરવાના ગુનેગારોની સજા માફ કરવામાં આવી હતી. તેઓને જેલમાંથી મુક્ત કરી દેવામાં આવ્યા હતા. જો કે હવે સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ ગુનેગારોને ફરીથી જેલમાં જવું પડશે. સુપ્રીમ કોર્ટે 11 દોષિતોને 2 અઠવાડિયાની અંદર આત્મસમર્પણ કરવા માટે કહી દીધું છે. આ નિર્ણયથી બિલ્કિસ બાનુ અને તેમનો પરિવાર ખૂબ જ ખુશ છે. આ નિર્ણય બાદ તે લોકો ઉજવણી કરી રહ્યા છે. સાથે જ આ મુદ્દા ઉપર એમએલએ જિગ્નેશ મેવાણીએ પોતાની પ્રતિક્રિયા આપી છે. તો જિગ્નેશ મેવાણીને સાંભળીએ. હાલ હી મેં સુપ્રીમ કોર્ટ ઓફ ઇન્ડિયાને બિલ્કિસ બાનુ કે બલાત્કારીઓ કો 2 વીક કે અંદર દુબારા સરેન્ડર કરને કા આદેશ કિયા હૈ. યે બહોત હી ઉમદા જજમેન્ટ હૈ. મેં ઉસકા સ્વાગત કરતા હું. લેકિન ગુજરાત કી અસ્મિતા ઓર ગૌરવ તો તબહી કલંકિત ઓર ખંડિત હો ચૂકી થી જબ ગુજરાત કી ભાજપા સરકારને બલાત્કાર કરને વાલે લોગો કો જેલ સે રિહા કિયા. બિલ્કિસ બાનુ 20 સાલ કી બચ્ચી થી, 20 સાલ કી લડકી થી, પ્રેગ્નન્ટ થી, ગર્ભવતી થી, ફિર ભી ઉસકે ઉપર સામૂહિક બલાત્કાર હુઆ ઓર બલાત્કાર કરને કે બાદ ઉસકે 11-12 પરિવાર કે લોગો કો ઉસકે 3 સાલ કે બચ્ચે કો ભી માર ડાલા. और ये मामला जब सुप्रीम कोर्ट में गया तो सुप्रीम कोर्ट ने सभी को आजीवन कारावास की सजा सुनाई थी. उसके बावजूद न जाने बलात्कार करने वाले लोगों से आरएसएस और भाजपा को क्या लगाव है कि बिल्किस के बलात्कार करने वाले सभी लोगों को जेल में से छोड़ा, उनको रिहा किया और रिहा करने के बाद बेशर्मी के साथ उनका स्वागत सम्मान करके उनको लड्डू खिलाए थे, उनको मिठाई खिलाई थी, ढोल नगाड़े बजाए थे, अबिल गुलाल उड़ाया था. तो ये गुजरात की अस्मिता और गौरव को कलंकित करने वाली घटना थी. अच्छी बात है कि सुप्रीम कोर्ट ने दोबारा इन तमाम कसूरवारों को दोबारा वापस जेल में भेजने के लिए सरेंडर होने का आदेश दिया है. તો 101 જૂનતા હે ને.